नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। जय महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल, धोरण 6 विषय छे गुजराती। बाल मित्रों, गया पीरियड नी अंदर आपने विचार विस्तार 1 अने 2 आपने 2 लाइन बुक नी अंदर लख्या हता। बाल मित्रों, आज आपने एज 2 लाइन बुक नी अंदर विचार विस्तार 3 लखीशु। तो चलो सौ बाळको, तमारी पासे जे 2 लाइन बुक छे ए खोलो जोईए, अने ज्या पोईचा छे न्याथी तमे ए पेज खोलिए। जो बाळको, आ पेज आवशे आपणे विचार विस्तार 3। तो आपणे ऊपर टाइटल लखीशुं विचार विस्तार 3 करीने लखीशु। विचार विस्तार 3, अने एमां आपणे तारीख नाखीशु। कई तारीख छे आजे? 1/4 कई नाखीशु? 1/4/2021। आपणे पहेला एनी पंक्ति लखीशु के कयो विचार विस्तार आपणे लखवो छे। ए तो आपणे सुभाषितनी अंदर भणी गया छीए के पोपट कोयल बोल, થોડો પણ લાગે ભલો, વૃથા ગુમાવે તોલ, બહુબલીને ડેટકા, એ આપણે લખવું છે। તો અહીંયા પંક્તિ લખીશું ઉપર નીચે ટચ કરીને, પોપટ કોયલ બોલ, પછી અલ્પવિરામ, થોડા પણ લાગે ભલા, પોપટ કોયલ બોલ, થોડો પણ લાગે ભલો, અર્ધવિરામ કરીશું પાછળ, ત્યાર પછી વૃથા ગુમાવે બહુ બોલીને ડેડકા। શું આવે લખો? અહીંયા વૃથા ગુમાવે તોલ એટલે કિંમત થશે, અને વૃથા એટલે ફોગટ થશે। બહુ બોલીને દેડકા, પૂર્ણ વિરામ, પેરેગ્રાફ પાડીને લખશું। આ પંક્તિમાં પેરેગ્રાફ છે, આ પંક્તિમાં કવિ કહે છે કે પોપટ અને કોયલ બહુ ઓછું બોલે છે, બહુ ઓછું બોલે છે, અલ્પવિરામ, પણ તેમની બોલી, પણ તેમની બોલી સૌને મીઠી લાગે છે, સૌને તેમની બોલી સાંભળવી ગમે છે, પૂર્ણ વિરામ, જ્યારે દેડકા બહુ બોલ બોલ કરીને
मान गुमावे छे, तेमनू मान गुमावे छे। अल्पविराम कारण के देडकानो कर्कश अवाज सांभळवानु કોઈને ગમતું નથી। પૂર્ણ વિરામ। પેરેગ્રાફ પડીને લખશું, સમાજમાં કેટલાક લોકો દેડકાની જેમ બહુ બોલ બોલ કરે છે, અલ્પવિરામ પણ તેમના શબ્દોની કોઈ કિંમત હોતી નથી। પૂર્ણવિરામ। તેનાથી બોલનાર અને સાંભળનારો સમય વેડફાય છે। તેનાથી કોઈને લાભ થતો નથી, કોઈને લાભ થતો નથી। પૂર્ણ વિરામ કરીશું। હવે બાળમિત્રો, બાજુના પેજ ઉપર આપણે જતા રહેશું। પેરેગ્રાફ પડીને લખશું, આ પંક્તિ ઓ આપણને બોધ આપે છે। કેવું આપે છે? ઓછું બોલો, મધુર બોલો, જેમ પોપટ અને કોયલ બોલે છે એ રીતે બોલો, પરંતુ ઓછું બોલ્યું અને સારું બોલો, બીજાને ગમે તેવું બોલો, નહીં કે પછી ડેટકા જેવું બોલ બોલ કરો। તો બાળમિત્રો, આજે આપણે આ વિચાર વિસ્તાર 3 જે છે એ ટુ લાઈન બુકમાં સારા અક્ષરે લખી પૂર્ણ કરી લેશું। અને ટુ લાઈન બુક છે એ ઉપર નીચે હંમેશા, ટુ લાઈન બુક એટલે જ્યાં નાની લીટી છે ઉપર નીચે ટચ કરીને લખવાનું હોય છે, એટલે ટચ કરીને જ લખવાનું તમારે। ઓકે, ચાલો સૌ બાળકોને મારા જય મામાદેવ।